Good morning, student. Jai Swami Narayan. Myself, Hetal Balada. I am teaching the Gujarati subject in Sajan English Medium School, Natej, Unna, Standard 6. Our fifth chapter is Sardina Pratape. So, Sardina Pratape, Jema Apanne, Lekhake Kahili Vache, Kepotane, Lekhokne Sardi Thaiche, Ani Sardina Pratape, in a Kiva Keva, Anubho Thaiche, Ina Visino Aquapra part, Che, Ache, Hasia Vartache. એટલે કે જે છે સર્દીના પ્રતાપે લેખકને કેવા કેવા અનુભવો થાય છે અને એના જે અનુભવો છે એ આપણે સાંભળીએ છીએ તો આપણને કે એમાંથી હાસ્ય મળે છે હસવું આવે છે તો એવા જે આ જે છે એ હાસ્ય વાર્તા તરીકે આખી આપણને અહીંયા ચેપ્ટર આપેલું છે તો એમના લેખક છે જ્યોતિન્દ્ર દ્રવે આ હાસ્ય વાર્તામાં એકને બોલવામાં અને બીજાને સાંભળવામાં તકલીફ હોય તેવી બે વ્યક્તિઓ ભેગી થાય છે કે એક વ્યક્તિને બોલવામાં તકલીફ પડે છે અને બીજી વ્યક્તિને સાંભળવામાં તકલીફ છે એટલે કાનમાં ઓછું સંભળાય છે તો હવે બે વ્યક્તિઓ ભેગી થાય છે અને એની જે વાત છે એકબીજા સમજતા નથી અને દરેક વાત છે ઊંધીને ઊંધી સમજાય છે એમાંથી જે આપણને હાસ્ય મળે છે કે આપણને જે હસવું આવે છે આપણે ઘણીવાર આપણે એવું આપણા લાઈફમાં થયું જ હશે કે આપણે કોઈકને કંઈક કહેતા હોય અને એને ન સાંભળ્યું હોય કે બીજો કંઈક મતલબથી એ બીજું કંઈક સમજે છે તો આપણને તરત જ હસવું આવે છે તો એવી આ વાત છે અહીંયા આ ચેપ્ટરમાં આપેલી છે ભેગી થઈ જાય છે તો તેમની વચ્ચેની વાતચીત કાકા કહેતા કથરોટ જેવી થાય છે કે કાકા કહેતા કથરોટ સમજાય છે એવી અહીં વાત બધામાં આપેલી છે અહીં શરદીના કારણે આવી તકલીફ વાળા બે સજ્જનો વચ્ચેનો સંવાદ આપ્યો છે જે હાસ્ય પ્રેરક છે કે જે આપણને હસવા માટે મજબૂર કરે છે કે આપણને હસવું આવે છે કે આ વાતો સાંભળશું તો વચ્ચે વચ્ચે તમને પણ હસવું આવશે તો જોઈએ આપણે મારે એક વખત એક જાણીતા સજ્જને અમુક કામને અંગે મળવા જવાનું હતું પછી લેખક પોતે વાત કરે છે કે મારે એક વખત એક જાણીતા સજ્જને ત્યાં એનું કામ હતું એટલા માટે એમને મળવા જવાનું થયું એમના ઘરે જવાનું થયું એ સદગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં કાન કંઈક ઓછું કાર્ય કરે છે કે જેમના ઘરે જવાનું હતું એ વ્યક્તિને છે એમને કાને ઓછું સંભળાય છે એ વાતની મને ખબર નહોતી કે એને કાને ઓછું સંભળાય છે એ લેખક કહે છે પોતે કે મને એની ખબર નહોતી તે દિવસે હવામાં શરદી હતી એટલે ઠંડીનું વાતાવરણ હોય છે અત્યારે જેવું ચોમાસામાં વાતાવરણ હોય છે કે શિયાળામાં ઠંડીનું જ્યારે વાતાવરણ હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે શરદી ઉધરસના ખૂબ જ વાયરા ફેલાઈ જાય છે અને ખાસ કરી અને બીજા બધા રોગો કરતાં શરદી છે એ આપણને જલ્દી થઈ જાય છે એટલા માટે કહે છે કે વાતાવરણ ઠંડુ હતું એટલે કે હવામાં શરદી હતી ગળે પડવાની ટેવ બીજા બધા કરતાં શરદીને વધારે હોય છે મેં તમને હમણાં કીધું ને એમ કે બીજા બધા રોગો કરતાં મને શરદી છે એ સૌથી વધારે જલ્દી થઈ જાય છે જલ્દી અસર કરે છે તો શરદી છે એને ગળે પડવાની ટેવ વધારે હોય છે કે તાવ છે એ ખૂબ ઓછો આવે છે ઉધરસ ખૂબ ઓછી થાય છે પણ શરદી છે એ ઠંડીની ઋતુ શરૂ થતાં તરત જ આપણને થઈ જાય છે એ જાણીતું છે અને તેમાંય મારા કંઠ માટે શરદીને અસલથી પક્ષપાત છે કંઠ માટે એટલે શરદી થાય એટલે મારો અવાજ છે એ બેસી જાય છે પક્ષપાત છે એટલે મને શરદી છે લેખક પોતે કહે છે કે મને જ્યારે જ્યારે પણ શરદી થાય છે ત્યારે તરત જ મારો અવાજ છે એ બેસી જાય છે એટલે તે દિવસે ગળામાં શરદી ને મગજમાં ગરમી કંઠ બેઠેલો અને મગજ તપેલું કે એ દિવસે એવું થયેલું કે મને ગળામાં શરદી થઈ ગઈ એટલા માટે મારો અવાજ બેસી ગયો અને એના કારણે મને મગજમાં ગરમી ચડી ગઈ એટલે કે મને એ વાત ઉપર ખૂબ ગુસ્સો આવતો હતો એટલે કંઠ બેઠેલો અવાજ બેસી ગયો અને મગજ મારું તપેલું કે મને આ શરદી અત્યારે ક્યાંથી થઈ એવું પોતાનું મગજ તપેલું એવી કંઈક મારી પરિસ્થિતિ હતી હું એ સદગૃહસ્થાને મળ્યો ત્યારે મારો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને શરદીને લીધે એમના કાન વધારે અશક્ત બન્યા હતા અને જ્યારે એ જે વ્યક્તિ છે એના ઘરે જાય છે તો એનો અવાજ છે સાવ બેસી ગયેલો હતો અને શરદીના લીધે કાનમાં પણ ઓછું સંભળાતું હતું આપણે પણ બધા જાણીએ છીએ કે જ્યારે જ્યારે પણ આપણને શરદી થઈ જાય છે ત્યારે અવાજ બેસી જાય છે કાનમાં પણ ઓછું સંભળાય છે કારણ કે કાનમાં શરદીના લીધે અસર થાય છે એટલે કાનમાં ખંજવાળ આવવા માંડે છે કાનમાં ઓછું સંભળાય છે તો લેખકને પણ શરદી થવાને લીધે આવી તકલીફો થઈ ગઈ અમારી વચ્ચે શું સંવાદ થયો તે પૂરોપૂરો યાદ નથી પણ કંઈક નીચે પ્રમાણે હતો કે જ્યારે હું એ વ્યક્તિને મળ્યો ત્યારે અમારી વચ્ચે શું સંવાદ એટલે શું વાતચીત થઈ એ મને બહુ પાકે પાકી તો યાદ નથી
પણ જે કંઈક થોડું ઘણું યાદ છે એમાંથી નીચે છે આપણને જણાવેલું છે એ રીતે થઈ હતી. મને આવકાર આપતા આપતા એ સદગૃહસ્થ બોલ્યા કે મને આવો આવો આવકાર, એટલે આ જ્યારે કોઈ મહેમાન આપણા ઘરે આવે છે તો આપણે એને આવો આવો કહીએ છીએ, તો એને આવકાર આપવો કહેવાય છે. એટલે જ્યારે એ લેખક છે એ વ્યક્તિના ઘરે જાય છે તો એને આવકારે છે, આવો આવો કહીને બોલાવે છે. ઓહો, આજ કંઈ આ તરફ કેમ તબિયત તો સારી છે ને? એટલે જે સામેના વ્યક્તિ હતો એ લેખકને કહે છે કે તમે આજે આ તરફ કેમ અમારા ઘરે આવ્યા છો, તમારી તબિયત તો સારી છે ને? કે ક્યારેય કોઈ વ્યક્તિ ના આવતો હોય ને અચાનક આવે છે ત્યારે આપણે એમને કહીએ છીએ ને કે તમે આ બાજુ તો ક્યારેય નહીં ને અચાનક તમે આવી ગયા છો. તો એવી રીતે પહેલા વ્યક્તિ છે એ પણ લેખકને કહે છે કે તમે તો આ બાજુ તો ક્યારેય નથી આવતા, તો આજે તમે આ તરફ આવી ગયા. આપનું જરા કામ હતું, તબિયત મજામાં છે, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. પછી લેખક પોતે કહે છે કે તમારું કામ હતું એટલા માટે હું અહીં આવ્યો છું. તબિયત તો મારી સારી છે પણ જરા શરદી થઈ ગઈ છે, બાકી બધું હું મને બરાબર છે, કુશળ છું, કે બાકી કંઈ મને રોગ નથી. મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? કારણ કે પહેલા જે સામેનો વ્યક્તિ હતા એ કાને ઓછું સાંભળતા હતા અને લેખકનો અવાજ બેસી ગયો હતો, એટલા માટે બંને વ્યક્તિ છે એના વચ્ચે હવે જોજો ઊંધી ઊંધી વાતચીતો થાય છે. લેખક પોતે કહે છે કે મને શરદી થઈ છે, ત્યારે સામેનો વ્યક્તિ શું સાંભળે છે? કે એમને શરદી થઈ એવા સમાચાર લેખકને મળ્યા છે. એટલે કહે છે કે મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? એ તો જરા નહીં, જેવા સળેખમ અને ઉધરસ થયા છે મને જોવા આવવાની, અહીં સુધી આવવાની તસ્દી લેવા કંઈ જેવું કંઈ નથી. કે મને તો થોડા શરદી ઉધરસ થયા છે તો એમાં તમે મારી ખબર પૂછવા આવ્યા કે એમાં તમારે અહીંયા સુધી ધોકો ખાવાની તસ્દી લેવાની, એટલે અહીંયા સુધી ધોકો ખાવાની કંઈ જરૂર નહોતી. મને લાગ્યું કે એમના સમજવામાં કંઈ ભૂલ થઈ છે, પણ તે સુધારવાનો પ્રયત્ન ન કરતા મેં કહ્યું, હવે કેમ છો, દવા બવા તો કરો છો ને? કે લેખકને થયું, કારણ કે પહેલાં સામેની વ્યક્તિ છે એની પોતાની વાત કરવા માંડે છે, એટલે લેખકને થાય છે કે આ જે વ્યક્તિ છે એને સમજવામાં કંઈક ભૂલ થઈ છે. પણ લેખક પછી એને આ સમજાવતા નથી કે તમને સમજવામાં ભૂલ થઈ છે, પણ એના સમાચાર પૂછી લે છે કે હવે તમને કેમ છે, તમે દવા બવા તો લો છો ને, કે દવા તો લીધી છે ને તમે? હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવાફેર માટે જવાનું હજી નક્કી કર્યું નથી. એ તો ઠીક, પણ ચા બા લેશો ને? હવે જો એ વ્યક્તિ સામેની વ્યક્તિ છે કાને ઓછું સાંભળે છે, એટલા માટે બધી જ વાત છે એ ઊંધી ઊંધી સમજે છે. કે એને દવા બવાનું પૂછે છે કે દવા તો તમે લીધી છે ને, તો એ શેનું સમજે છે? હવાનું. તો એ કહે છે કે હા, અહીં હવા તો સારી છે, પણ હવા માટે, ફેર માટે, કે આપણે કહીએ છીએ કે જ્યારે તબિયત સારી ન હોય તો હવાફેર માટે એક ગામથી બીજે ગામ કે એક ઘરથી બીજા ઘરે જવામાં સારું થઈ જાય છે. તો એવી જ રીતે કહે છે કે ના, હજુ મેં વિચાર્યું નથી કે બહાર જવાનું, પણ તમે ચા બા તો લેશો ને, કે ચા તો તમે પીશો ને? એમ પૂછે છે લેખકને. ચાની બનતા સુધી હું ના નથી કહેતો, અને શરદીમાં તો બહુ જ ઠીક પડશે. પછી લેખક પોતે કહે છે કે ચા લેખકને ખૂબ જ ભાવે છે, એટલા માટે કહે છે કે ચાનું મને જ્યારે કોઈ પૂછે છે તો હું ચાની ના નથી ભાળતો, અને શરદીમાં તો ચા મને ખૂબ જ સારી છે. કે શરદી પોતાને લેખકને હતી, એટલે ગરમ ગરમ ચા પીશે તો શરદીમાં થોડીક રાહત થશે. બનતા સુધી તમે ચા નથી પીતા તે ઘણું સારું, પણ ચા શરદી કરે એમ તમને કોણે કહ્યું? કારણ કે પહેલો વ્યક્તિ છે એને કાને ઓછું સંભળાય છે, એટલા માટે એ લેખકની વાત છે પૂરી સમજી શકતો નથી. એટલા માટે કહે છે કે તમે, હું ચા નથી પીતો એ તો સારી વાત છે, લેખકને કહે છે કે તમે ચા નથી પીતા એ તો સારી વાત છે, પણ ચા શરદી કરે એવું તમને કોણે કહ્યું? કે ચાથી શરદી થાય એવું કોણે કહ્યું? મારું કોફી લેશો તો રેવા દો, ચા નહીં, પણ શું તમે કોફી લેશો? કોફીનો પણ અત્યારે વાંધો નથી. પછી લેખક કહે છે કે હા, તો વાંધો નહીં, ચાના બદલે મને કોફી આપી દો, કે કોફીમાં પણ મને કંઈ વાંધો નથી. કોફીનો ડૉક્ટર વાંધો લે છે ઠીક ત્યારે કોકો. પછી પહેલો વ્યક્તિ છે એ બધું એનું ઊંધું ઊંધું જ સમજે છે, એટલા માટે કહે છે કે કોફીનો પણ તમને વાંધો છે, તો તમે કોકો પીશો કે ઠંડી કોફી પીશો? મોઢેથી બોલીશ તો ચા અને કોફીને પેઠે કોકોય ગુમાવી લાગવાથી મેં ડોકા વડે હા કહી. પછી લેખકને લાગ્યું કે પહેલાં જો હવે હું મોઢેથી કાંઈ પણ જવાબ આપીશ તો આ સામેનો વ્યક્તિ છે મારી ચા પણ ગઈ, કોફી પણ ગઈ, અને હવે કોકો પણ જતો રહેશે, એટલા માટે એણે ઈશારાથી હા હા એમ કહી અને એ વાત કહે છે. ને આખરે અમારે માટે કોકો મુકાયો અને આખરે છે કોકો બનીને આવે છે. આગળ તમને ફાવે છે કે નહીં મેં પૂછ્યું, તેઓ બોલી ઉઠ્યા.
કે પછી લેખક છે આગળ વાત વધારતા કહે છે કે આ તમે ઘર છે એ તમને ફાવે છે કે ઘરમાં તમારે સારું છે રહેવામાંની મજા આવે છે એવું લેખક પૂછે છે. તેઓ બોલી ઉઠ્યા તો સામેનો વ્યક્તિ હતો એ જવાબ આપે છે, વર સુલોચના એમની માટે હજુ વર શોધ્યો નથી, હજી નાની છે, સી ઉતાવળ છે. એટલે એમને એવું લાગે છે કે જે સામેનો વ્યક્તિ હતો એમની દીકરીના લગ્ન માટેની વાત કરે છે. એટલે કહે છે કે ઘરના બદલે વર સમજે છે. એટલે કહે છે કે વર, ના ના, હજી તો મારી પુત્રી માટે અમે કંઈ વર શોધ્યો નથી, હજી તો મારી પુત્રી છે એ નાની છે. આ પ્રમાણે દવાને બદલે હવા, ઘરને બદલે વર, સાંભળનારને સાથે જે વાત કરવા આવ્યો હતો તે વાણી દ્વારા કરવી અશક્ય છે. એટલે પછી લેખકને લાગે છે કે આવી રીતે જે શબ્દ લેખક કહે છે એનો ઊંધો ઊંધો જ શબ્દ સામેની વ્યક્તિ સમજે છે. એટલા માટે કહે છે લેખક કે હું જે વાત કરવા આવ્યો એ વાત અત્યારે આ વ્યક્તિ છે એ સમજી શકશે નહીં, કે એને સમજવી અશક્ય છે મને લાગ્યું. તેથી પત્ર લખી એ વાત એમને જણાવી એવો નિશ્ચય કર્યો. તેથી લેખકે નક્કી કર્યું કે આજ હું જે વાત કરવા આવ્યો છું એ વાત હું અત્યારે નહીં કરું અને પત્ર લખી અને એમને જણાવી દઈશ, પત્ર છે એ એમને મોકલી દઈશ. થોડી ઘણી આડીઅવળી વાત અલબત્ત ઉપર પ્રમાણે જ કરીને મેં આખરે કહ્યું હવે રજા લઉં છું. પછી થોડી ઘણી આડાવળી વાત કરે છે અને અંતે કોકો પી અને પછી લેખક છેલ્લે કહે છે કે હવે હું રજા લઉં છું, કે હવે હું મારા ઘરે જાઉં છું. અરે મારા મહેનબાર, આમ શું બોલો છો, તમે આવ્યા તેમાં મને સજા થઈ, હવે રજા લઉં છું એના બદલે સજા શબ્દ સમજે છે. એટલે કહે છે કે તમે આવ્યા, અરે મહેમાન, કે તમે મહેમાન અમારા ઘરે આવ્યા એમાંથી મને શું સજા થાય, ઉલટો આનંદ થયો કે તમે આવ્યા તેથી તો મને ખુશી થઈ, આનંદ થયો. આપણી વાત સાંભળનારા અને સાંભળે તોય સમજનારા બહુ ઓછા, કે આપણી વાત સાંભળનાર અને સમજનાર વ્યક્તિ છે ખૂબ ઓછા હોય છે. ડોકું હલાવી અને મૂંગા મોંએ એમની રજા લઈ હું ચાલતો થયો. અને લેખક અંતે કહે છે કે હું મારું છે હવે મને લાગ્યું કે હવે આમાં કંઈ બોલવા જેવું નથી, કારણ કે સામેની વ્યક્તિ છે બધા જ શબ્દ ઊંધા ઊંધા સમજે છે. તો તમને પણ આ જોઈ અને ખૂબ જ હસવું આવ્યું હશે, કારણ કે એક શબ્દના બદલે ઊંધા શબ્દ બોલાય છે તો આપણને ઓટોમેટિકલી હસવું આવે જ છે, આવે છે ને. તો આ રેતીની રોટલી લેખકનો જે કાવ્ય જેનું પુસ્તક છે એમાંથી આ લેવામાં આવેલું છે. શબ્દ સમજૂતી તમારે ફેરબુકમાં લખવાની છે. એના પછી સ્વાધ્યાય. તો સ્વાધ્યાય ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, 4, 5, 6, 7 આ બધા 8, 9 આ બધા છે એ જો તમને પાઠ સમજી અને તમને આવડે તો તમારે જાતે ટેક્સ્ટબુકમાં લખવાના છે. બાકી જે વર્કબુકનું જે હોમવર્ક છે એ જ્યારે પણ હું તમને સેન્ડ કરીશ ત્યારે તમારે લખવાનું રહેશે. તો આ પાઠ સમજવાની તમને ખૂબ મજા આવી હશે. તો ગુડ બાય, ટેક કેર, સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ જય સ્વામિનારાયણ.